Yes, you look. Ready to bite so? Hello guys, good morning and welcome back to our YouTube channel. ખોટા છે ને કાકા મને તો હાસુ કેવાય ને બેટા કેમ ગલે હા નીની આવે હે બીજું કઈ નઈ ઓલા હામું જોઈ હે હવે ને હવે એને નથી ગમતું હવે નથી ઓ બાપા ઓ બાપા હવે નથી ગમતું જો જો એ થયો કંગો વાંગો વિચારી રહ્યા છે થોડું ઘણું બેઝિક ફર્નિચર કરવાનું તો અહીંયા શું કહેવાય કે બધા કહેતા હતા એટલા બધા પૈસા આવે છે એટલું બધું આવે છે તો ફર્નિચર કેમ નથી કરાતા તો ગાઈઝ કહેતા હતા તો ગાઈઝ આ મકાનમાં અમારે એવું કંઈ કરવું છે નહીં બટ હવે અત્યારે થોડી ઘણી બેઝિક નીડ છે તો અમે અહીંયા વોર્ડરોબ કરવાના છીએ અહીંયા ડ્રેસિંગ કરવાના છીએ આ બી ઢાંકવાના છીએ આ બી ઢાંકવાના છીએ એન્ડ શું કહેવાનું છે તારું જોરથી બોલ અને અહીંયા કઈ ખબર નહીં કરવાનું આ એવું કરવાનું કઈ નહીં ત્યાં બેડ રાખી દેવું તો આપણે આ બધું કાઢવું જોઈએ ને યસ બધું કાઢી નાખો આપણે કામ ના કર્યું કે આઈ વોલપેપર લગાડી દે આખું એ તો પછીનો વિચાર હે વો હમ બાદ મે સોચેંગે કે ક્યા કરેંગે અહીંયા જે પેલો મિરર લેવાનો હોય આ મિરર તો નહીં થાય તૂટી જવાનું ના ના ગોળ લેવો પડશે ગોળ મોટો લેવો હા કેમ આપણે આખા દેખાય કે ના એ તો આપણે મોટો અલગથી લેવું નીચે પાથરવાનો ઊભો રાખવાનો આવે ને સાઈડમાં ત્યાં તો નાનકડો જ લગાડવો હોય ઓલો મોટો તું કે છે ને મિરર ઈ લે હોય તો ગમે ને રાખી દે ગમે ને હાલ છે તો ગમે ને મૂવ કરી કે ને આપણે જ્યાં વિડીયો બનાવવાની તો તું તારો બેડ ક્યાં રાખે અહીંયા બેડ આ માડો રાખે કામ જ રાખે આડો આડો આ અહીંયા આ રીસો હે ને ત્યાં એની બાજુમાં બેડ આમ આખું દશા ચેન્જ કરવાની છે ઘરૂમની દશા ચેન્જ થઈ જશે પણ બહુ બેઝિક નોર્મલ એટલું બધું હાઈ ફાઈ નહીં કરવું આપણે આપણી પાસે પૈસા છે નહીં આપણે બધા સોંગમાં પૈસા અમે કઈ ધંધામાં રોકી દીધા પૈસા એટલે અમારી પાસે પૈસા છે નહીં પછી પાછું હજી એક સોંગ બનાવવાનું હોય તો પછી અમારે થોડું ઘણું તો વિચારવું પડે ને હા એટલે ના કરી શકે આપણે અને પૂજાનું સ્ટડી ટેબલ બી બનાવવાનું છે ગાઈઝ મારી બેન સ્ટડી કરે તો એમ થોડીક હેલ્પ કરવી પડે ને મારે પૂજાનું સ્ટડી ટેબલ બી મસ્ત બની જશે એન્ડ હવે અત્યારે તો એને દિવાળી પછી કીધું એટલે દિવાળી પછી જે થાય એ પ્લાન એમ તમે અમને કહેશું ત્યાં તો ખાલી જોવા એવા તા કે શું છે શું નહીં આવી આવી થઈ જશે બ્લોગમાં બહુ કહેતા હતા પૂછા ચશ્મા નાના કરાય અને ડોહી જેવા લાગે છે અને બહુ મોટા ચશ્મા હતા તો અમે મારી ફ્રેમ બદલાવી લીધી તમારા કહેવાથી નહીં જે કહેતા હતા એને કહું બધા એને નહીં એ તો ખાલી એને ફ્રેમ તૂટી ગઈ હતી ને એટલે નવા નાખ્યા તમને લાગ્યું હું માનું એમ માણસો તો કહેતા હોય કે બેટરી હે ને આંધળી હે ને આવું તો ધ્યાનમાં ના લેવાનું એવું નથી કોઈએ મને પડી એમ કે ધ્યાનમાં જ નહીં લેવાનું ચશ્મા હતા અને બહુ મોટા ચશ્મા એન્ડ ડોઈ જેવા લાગે ને બહુ ઓલા લાગે ને એમ લાગે તેમ લાગે એટલે એમાં એવું તો ફ્રેમ હતી ને એ મારી સાઈડમાંથી તૂટી ગઈ હતી એટલે પછી ને મેં નવા ચશ્માની ફ્રેમ શું કરી વાહ બ્લુ મસ્ત છે મસ્ત આ થોડાક નાના લાગે ને એનાથી એટલે પૂજાની ફ્રેમ તૂટી ગઈ હતી એટલે નવી ફ્રેમ કરાવી છે ગાઈઝ તમારા કેવા દેખાતું નતું ને એટલે તમારે કેવા ઉપર થી ગાઈઝ ના કામ છે જે કેતા હતા ને એના કેવા ઉપર બધાની વાત નથી થતી ઓકે સમજી ગઈ જે કેતા અન્ડરસ્ટેન્ડ અન્ડરસ્ટેન્ડ જે પીપલ હોય આવા આવા સજેશન્સ યસ સજેશન્સ જિંદાબાદ એક્સિડન્ટ યે એક્સિડન્ટ યાવા હોસ્ટેલ મે બોલતા હું બોલતા એડવાન્સ પેપ્સોડન્ટ એડવાન્સ પેપ્સોડન્ટ અરે હોસ્ટેલ માં હા ઓકે એટલે જે સલાહ આપતા હોય ને તું કઈ હોસ્ટેલ માં હતી આદર્શ નિવાસી કન્યા છાત્રાલય વાવ કેટલા વર્ષ 11 12 11 12 હોસ્ટેલ માં હતી યસ
પછી કોલેજમાં એ 2 વર્ષ હોસ્ટેલમાં હતી. કઈ હોસ્ટેલમાં? અંબેડકર. અંબેડકર હોસ્ટેલ. યસ. ઓકે. જુનાગઢ દેતિયા. જુનાગઢમાં જ. ઓકે. પણ કોઈ મને મળવાનું આવતું હું છાત્રાલયમાં હતી ને તો એ મને કોઈ મળવાનું આવતું ખાલી મારા પપ્પા ક્યારેક ક્યારેક આવતું બાકી કોઈ મળવાનું આવતું હું બી ઘરે આવતી નહીં એમ કે અહીંયા બધા હોય ને જે છાત્રાલયમાં મારે વેરાતા નહીં બધા મને એમ કે છોકરીઓ કે તું તો આવ્યા ને અરે તારે હું જાઉં તું તો ગમે ત્યારે જઈ શકે એટલે પછી મેં 2 વર્ષ 11-12 તો મેં ઘરે બહુ ઓછી આવી બહુ એટલે બહુ ઓછી મેં કીધું આ નહીં રહે તો હું આવું એમ તો કે હોસ્ટેલમાં અને હોસ્ટેલમાં કેવું કે બહાર નહીં જવાનું હોસ્ટેલમાં જ રહેવાનું અને સ્કૂલ બી આગળ જ હતી એટલે હોસ્ટેલમાં હોસ્ટેલમાં રહેવાનું અને આગળ સ્કૂલ હતી અહીંયા ભણવા જવાનું બાકી ગેટની બહાર જવાનું જ નહીં અને આપણે સ્કૂલ 5 વાગે પૂરી થાય 11 વાગે 10 વાગે ચાલુ થાય અને 10 વાગે જમવાનું હોય અને પછી જમીન સીધું 11 વાગે વહી જવાનું સ્કૂલ અને 2 વાગે રિસેસ પડે અને 5 વાગે રજા પડે તો પાછા એ હોસ્ટેલમાં વહી જવાનું સ્કૂલ આગળ વહી બંધ થઈ જાય અને પછી તો હોસ્ટેલની બહાર ખાલી જમવા નીકળવાનું પાછું જ હોસ્ટેલની બહાર નહીં નીકળવાનું 7 વાગ્યા સુધી જ હોસ્ટેલમાં હોસ્ટેલમાં રૂમમાં રૂમમાં વાવ ગાઈસ મને મૂકી દીધી હોસ્ટેલમાં હું રહી જ નહીં રોઈ નહોતી કેટલા 6 દિવસ 7 દિવસ રહી ના 8 વાડીઓ રહી અઠવાડિયું રહી પછી રોઈને આવતી રહી હું રહી છું 4 વર્ષ હોસ્ટેલ બહુ મજા આવી હું ને મારા કાકાની છોકરી અને 2 પહેલા ને બહુ મોટા ઉપાડે પ્લાન કર્યો પણ પ્લાન તો થઈ ગયો તો પછી મારું સિલેક્શન થઈ ગયું ઈ ફરી ગઈ કે હું નહીં આવું હોસ્ટેલમાં તો પછી હું એકલી પડી ગઈ પણ એ હોસ્ટેલ છે ને બહુ ડરાવની હતી બહુ જ ડરાવની એમ ખંડેર હોય ને ખંડેર તમે જોયું ખંડેર કરતા હારી એમ ખંડેર એ સારું કેવડાવાય નહીં પણ એવી હોસ્ટેલ હતી આમ નીચે છે ને પાણી છે ને આખે આખું ભરાઈ જાય તમારા અડધા પગ ડૂબી જાય ને એટલું પાણી ભરાઈ જાય અને દિવાલોમાં કરંટ લાગતા હતા તો મારી ફાઈટી ફૂલ એટલે 6 દિવસ તો માંડ રહી પછી મેં હોસ્ટેલ નીકળી ગઈ અને બહુ શોખ હતો હોસ્ટેલમાં જઈ હોસ્ટેલમાં જઈ ફાટી નાથમાં આવી ગઈ પછી હોસ્ટેલમાં ના રહી અને પછી આવતી રહી એટલે મારી કહાની આવી છે અને આ બેન તો હોસ્ટેલમાં રહ્યા છે એક જ બેન હોસ્ટેલ ને ભાવબેન ઓ ભાવબેન કેટલા વર્ષ રહી હા એની પહેલા એ નાની હતી ત્યારે નહોતી મૂકી અને 6 વર્ષની હતી ત્યારે મૂકી દીધી તારા વાળ બહુ મસ્ત પૂજા બધા કે પૂજા એમ કહે છે કે મારા વાળ શું કહેવાય કે સ્ટ્રેટ કરાવવાના વગર મેં નહીં લીધી તારા વાળ નેચરલી એટલા મસ્ત છે ને આઈ લવડ હર હે ગાઈઝ મેં કોઈ કે હેર બહુ પસંદ હૈ બહુ મસ્ત લાગે પાછા ના સ્ટ્રેટ નો કરાવે એમ સ્ટ્રેટ નહીં લેકે કે ફંક્શન હોય ત્યારે કરે હોય તો આ તો સારું લાગે તો સારું લાગે આ કર્લ વાળા ને એટલે હજી ના ના લાગે સ્ટ્રેટ કરાવે ને તો એ થોડાક લાંબા થઈ જાય કેમ કે આમ કુડકુડી હોય ને એટલે સમજાઈ ગયું મેં ઓર મેરી બહેન જા રહે હે ફિલ્મ દેખને ક્યોંકિ હમ લોગ સોલો ડેટ ઉપર જા રહે હે મેં ઓર મેરી બહેન મેં હમ કિસી કો નહીં લેકે જા રહે મેં ઓર મેરી બહેન હમ દોનો હી જા રહે હે એટલે પૂછા પૂછ જલ્દી કરા મેં 15 મિનિટ રહી હે ફટાફટ સિયા ગાઈસ બેનરના આટલા આટલા મોટા પિક્ચર પછી આ બી જોવાની ઈચ્છા છે પણ હવે અત્યારે નહીં પણ કદાચ અત્યારે અમે આ જોવાના છીએ કોઈને ખબર છે આ ફિલ્મ વિશે બટ મને ખબર છે પણ હું આ જોવા આવી છે એટલે તો આ તમે જોઈ લો આ બી બહુ મસ્ત છે લિયો બી બટ આ બે પિક્ચર હજી એવરેજ છે આટલા મોટા બેનર હોવા છતાં બટ આપણે આની જેટલી વેઇટ છે ને એટલી આની વેઇટ છે જોકે ધીસ ઇઝ માસ ફિલ્મ બટ આની વધારે એક્સાઇટમેન્ટ હે હેલો હાઉ યુ એન્ડ બધાથી વધારે મને આની વોટ અ લવલી બોય હે કયો વિડીયો બનાવો તારે કે બોલ પૂજા એટલું બકવાસ પિક્ચર છે બહુ જ બકવાસ પિક્ચર હે પણ એનું ટ્રેલર એવું તારું કહું ઓહ બાપ રે બહુ મસ્ત પણ પિક્ચર એવું પછી બહુ જ ફસાઈ ગયો બિચારો માર્શલ આર્ટનો માસ્ટર એને ફસાઈ ગયો બચપનથી માર્શલ આર્ટનો માસ્ટર હે કોફી તો ભાલ લાગશે ને આઈ કાન્ટ ઈટ ધીસ સમોસા બીકોઝ આઈ એમ ઓન ડાયટ ગાઈસ ગાઈસ પિક્ચર ચાલુ થઈ ગયું અમને એમ કે બીજી સ્ક્રીનમાં અને ત્રીજી સ્ક્રીનમાં અડધી કલાકની પિક્ચર ચાલુ થઈ ગઈ નંબર ફિટ ઇન ડિનાય ગયો આપનો ગાઈસ કઈ મજા મસ્ત મને યાર
પ્લીઝ જેટલા બી લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, જેટલા બી સ્ટુડન્ટ છે, પ્લીઝ મારા તરફથી આ ફિલ્મ જોવા જાઓ યાર. આવા ફિલ્મને મતલબ થોડો ઘણો સપોર્ટ મળવો જોઈએ. ડોક્ટર વિકાસ છે, આઈએએસના ક્લાસીસ કરાવે છે ડોક્ટર વિકાસ, દિવ્ય કૃતિ એ આ ફિલ્મની અંદર છે, રિયલ ટીચર છે ને એ. બહુ મજા આવી. હાય પૂજા, શું કરે તું? એક ફેવર ગાડું પિક્ચર પૂરું થયું છે. કેવું હતું ફિલ્મ? બહુ મસ્ત. બહુ મસ્ત હતું. શું કેવું છે તારે? રિસ્ટાર્ટ કર. કેટલા લોકો જોવા વાળા હતા પૂજા? 10. અત્યારે કોઈ નથી, અમારું જ પિક્ચર છેલ્લું થયું છે. શું કહેવાય, પૂરું. ચલો અભી હમ ઘર જાકે બાત કરેંગે. હાય ગાઈસ, સો ફિલ્મ જોઈને આવી ગઈ છું. હવે ફેસ વોશ કરી અને દવા લગાડીશ. તો ફિલ્મનો રિવ્યૂ આવ્યો છે, ફિલ્મનો હું જેન્યુઅન રિવ્યૂ આપીશ. ફિલ્મ પૂરી થઈ, મતલબ ફિલ્મમાં જે ક્લાઇમેક્સ આવ્યો, ફિલ્મ પૂરી થવાની 10 મિનિટ પહેલાં હું ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. એમ બહુ જ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી, કેમ કે એ ફિલ્મની અંદર જે એ છોકરાને જે બનવું હતું એ મારે બી બનવું હતું. એન્ડ મને એ બધી વસ્તુ, મને એ દિવસો યાદ આવવા માંડ્યા કે જ્યારે 10th કમ્પ્લીટ કર્યું, પછી 10th નું વેકેશન હતું, પછી 11th ને 12th કમ્પ્લીટ કર્યું, પછી 12th નું વેકેશન હતું. તો આઈ યુઝ ટુ રીડ, હું જનરલ નોલેજ ને એવી બધી વસ્તુ, મતલબ બુક્સ વાંચતી હતી. પછી એમાંથી ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય લખીને બુક, મતલબ બુકોમાં બધી લખીને રાખતી હતી. તો જ્યારે 10મું ભણતી હતી ને ત્યારથી મને ઓફિસર બનવું હતું. જીપીએસસી યુપીએસસી દેવી હતી ત્યારે ક્લાસમાં સર ને બધા બહુ કહેતા કે તમે ગમે એ બની શકો છો, તમે જીપીએસસી ને યુપીએસસી આપી શકો છો. તો યા એ મતલબ ક્લાઇમેક્સ આવ્યો ત્યારે હું રડવા માંડી, જોર જોરથી રડવા માંડી. કેમ કે ક્યારે મારે એક્ટર બનવું જ નહોતું, ક્યારેય નહોતું બનવું. મારે તો સ્ટડી કરવી હતી એન્ડ આઈપીએસ બનવું હતું. આઈપીએસ ના બને તો પીએસઆઈ બને, બટ ઓફિસર બનવું હતું. વર્દી મને એટલી પસંદ છે, એટલી પસંદ છે કે એની કોઈ સીમા નથી. સો યા, ફિલ્મ બહુ જ મસ્ત છે. બહુ જ એટલે તમને મારધાડ નહીં દેખાય, એક કોમન માણસની કોમન કહાની છે. પ્લીઝ ફિલ્મને જોવા જજો, બહુ જ મસ્ત ફિલ્મ છે. અને મેં મારા ડિસિઝન ઉપર, મને બહુ ગર્વ થાય છે કે મેં એ ત્રણેય ફિલ્મો ના જોઈને જે ફિલ્મ નીચે નાના બોર્ડમાં લાગેલી હતી એ ફિલ્મ જોઈ. અને મારો હું આ વસ્તુ જ્યારે જ્યારે બી કરું છું ત્યારે એ ફિલ્મો બહુ સારી જ નીકળે છે. જો ફિલ્મોને મોટા બેનરની જરૂર નથી પડતી, મોટા પ્રોડક્શનની જરૂર નથી પડતી, ફિલ્મો કેવી રીતે સારી બને છે એ તમે આ ફિલ્મનું એક્ઝામ્પલ લઈ શકો. 12th ફેલ જઈને જોઉં ફિલ્મ, વિક્રાંત મેસીનું પાવરફુલ પર્ફોમન્સ હતું. અને મેં તમને કીધું એમ કે હું ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી હતી. તો આવું બહુ ઓછા ફિલ્મમાં થયું કે હું આટલી રડી હોય. સો યા, બહુ જ મસ્ત ફિલ્મ હતી એન્ડ મારા તરફથી બેસ્ટ ઓફ લક છે ફિલ્મને. અને તમને બી છે કે તમે પ્લીઝ જઈને જોવો ફિલ્મ. તો અત્યારે આપણા પિમ્પલની તામ જામ વધી ગઈ છે બહુ, એટલે બહુ વધારે પિમ્પલ આવવા માંડ્યા છે. સો હમણાંથી મતલબ એવું બધું સ્કેડ્યુલ આવે છે કે એટલું બધું કેર નથી થતી. બહુ જ ખરાબ પિમ્પલ આવવા માંડ્યા છે, રેડનેસ વધી ગઈ છે. અને આઈ થિંક કે મારા પીરિયડ્સ ડે બી નજીક છે, એટલે એના માટે એના લીધે કદાચ થતું હોય. સો યા, બહુ જ વધારે થઈ ગયું છે. તો હવે હું મોઈશ્ચરાઇઝર લગાડી અને જે મારી ટ્યુબ છે, મારી તો નથી કદાચ, આ કૃષ્ણાની ટ્યુબ છે, મારી ટ્યુબ બી છે, બટ બે સેમ જ છે, ફોર્મ્યુલા સેમ જ છે. તો ટ્યુબ લગાડીશ અને હવે સુઈ જઈશ. બહુ જ મસ્ત ફિલ્મ હતી,
ઓટીટી પર આવે તો બી જોઈ લેજો, અને પ્લીઝ થિયેટરમાં જોવા જજો, તમારા છોકરાઓને લઈને જજો. સ્પેશિયલી યંગ જનરેશનને જોવાની જોવા જેવી ફિલ્મ છે, અને પ્લીઝ ફિલ્મ જોઈને આવીને મને કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી. તો ચલો બાય, ગુડ નાઇટ, સી યુ, મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી આવજો. પૂરી થઈ ગઈ છે ગાઈસ. હાય, ગુડ મોર્નિંગ. સો આજે મમ્મીએ મને કહી દીધું છે કે તને બધી વસ્તુ લઈને દઈ દીધી છે, હવે મને કંઈ બાના કર્યા વગરની પુલાવ અથવા તો વેજ બિરયાની બનાવી દે. તો એની અંદર વટાણા પડે છે, પણ વટાણા તો છે નહીં આપણી પાસે, પણ મમ્મી ફૂદીનો બુદીનો બધું લઈ આવી છે. તો એક પરફેક્ટ વેજ બિરયાની કેવી રીતે બનાવવાની હોય હું તમને શીખડાવું. એટલે કલરવાળી નહીં, પુલાવ એટલે મિક્સ, કેમ સમજાવું, તીખા ભાત બટેટાવાળા અને પનીરવાળા, બસ એટલું સમજી લો. હું બટેટું બી નાખીશ અને પનીર બી નાખીશ. તો ચલો મારી સાથે બનાવીએ. પનીર જોશે, પછી આપણે ટમેટા, મરચા, ફુદીનો, ધાણા પછી આવું બધું નાખશું, ડુંગળી, બટેટા. જો કે વો પર્ટિક્યુલર એપિસોડ કા જબ શૂટિંગ. સો ગાઈસ, ये सभी चीज़ें हमने कट कर लिए. पहला वो पनीर ने फ्राई कर रखी दी साइड में, केम के टाइट थी जाए, तरी लेने पछी नाखी अंदर तो ये मस्त टाइट थी जाए, पछी खाने मजा आए. तो पहला फ्राई करीस पनीर ने, पछी काढ़ लीस, पछी बधो मसालो नाखी ने वघारी नाखो. ટ્રેડ દેને મિની ક્યાં હતો ગાઈસ, અવર બ્યુટીફુલ બ્યુટીફુલ એન્ડ એટલી મસ્ત સુગંધ આવે છે ને. આપણી બિરયાની રેડી થઈ ગઈ છે, બતાવો. બહુ એટલે બહુ મસ્ત સુગંધ આવે છે આમાંથી. પનીરના પીસ જો એમને કટકા, એના મતલબ બાકી ડૂચો થઈ જાય, આપણે ફ્રાય કરી નહીં ખાને એટલે આવવાના છે આખા આખા. આફ્ટર ઇટિંગ બિરયાની હવે હું શૂટ કરું છું ગોપાલના માટે, ગોપાલ નમકીન માટે. એ લોકોએ મને પાર્સલ મોકલ્યું હતું કે તમે છે ને ગેટ રેડી વિથ મી બનાવો, જેમાં તમે ચિપ્સના કલરના કપડાં પહેરો. સો મેં માંડ માંડ કપડાં ગોઈતા, આ મને લાગે છે થોડું ઘણું મેચ થઈ છે. પર્પલ મારી પાસે આવું જ હતું, પછી આ મેં ગ્રીન માટે લીધું છે. ધીસ ઇઝ ગ્રીન એન્ડ ધીસ ઇઝ ફોર યલો. આ બહુ સિમ્પલ છે, એની અંદર હું આવી કંઈક ચુંદરી બુંદરી નાખી લઈશ એટલે બની જાય. સો ચલો હવે આને આપણે રીલ બનાવીએ અને હું તમને બતાવીશ કેવી ફર્સ્ટ લુક છે. આ હજુ બે લુક ક્રિએટ કરવાના છે આપણે. પહેલું પેકેટ આ હતું આપણું, તો એની આરે આપણે આ લુક કર્યો છે. મેચ થાય છે કે નહીં મને કહેજો, એન્ડ મજા આવી, ઇન્ટરેસ્ટિંગ જો લુક છે આ. અમને બ્લાઉઝ કરીને એવી રીતે પહેરું ને પૂજાને રિએક્શન બધા પૂજા ગોઠવવાની કે દાંત કાઢી કાઢી નીચે બે છોટી પહેરી એની ઉપર આવી રીતે ચુંદરી નાખી ને આજે મારું ટોપ હતું એને બ્લાઉઝ ની જેમ કરી નાખું છું. હવે નવરાત્રીની કંઈક જરૂરી પાસે એટલે નવરાત્રી લુક થાય, દાંત કાઢી કાઢી મોટો પડી ગયો. ધીસ ઇઝ લુક. તમે શિયાળાની સિઝનમાં ક્યારેય કેરી ખાધી છે? હું અત્યારે ચટણી આરે કેરી ખાઉં છું, એટલી મસ્ત ને ગાઈસ. જો બધા પાણી ન લેતા કોઈ એક નંબર કેરી મસ્ત હે બહુ. Thank you.